સૌને જય શ્રી કૃષ્ણ. આજે હું એડવોકેટ ગોવિંદ દાફડા આપને માહિતી આપવા જઈ રહ્યો છું વારસાઈ વિશે. આપણી મિલકત આપણા વડીલના અવસાન બાદ તેમાં આપણા નામે થાય એ માટેની પ્રોસીજર કેમ કરવી, આજના આ વિડીયોમાં હું તમને એના વિશેનું માર્ગદર્શન આપીશ. જો આપણી ખેતીની જમીન છે તો એ ખેતીની જમીનના સૌથી પહેલા તાજા સાતબાર મેળવવા, અને એ તાજા સાતબાર મેળવ્યા પછી એ સાતબારમાં જે વ્યક્તિ અવસાન પામી ગયા છે એમના નામે સાતબાર ચાલે છે, તો એ સાતબારની સાથે એમનું મરણનો દાખલો મેળવવાનો, અને એ મરણનો દાખલો મેળવ્યા પછી ગ્રામ પંચાયતની કચેરીમાં જઈ અને તલાટી પાસેથી જેટલા બી વારસદારો છે એ તમામ વારસદારોના નામ જાહેર કરતું એક વારસાઈ અંગેનું પેઢીનામું બનાવવું. આ વારસાઈ અંગેનું પેઢીનામું એ તલાટી શ્રીની રૂબરૂમાં ગ્રામ પંચાયત કચેરીમાં ગામના જે ઓળખતા હોય એવા સ્થાનિક રહેવાસી પંચો સહી કરીને જાહેર કરે, એટલે તલાટીશ્રીએ રૂબરૂની સહી કર્યા અંગેનું પંચનામું કરી આપવાનું હોય. ઘણી વખત એવું થતું હોય કે તલાટી પાસે આપણે પંચાયત ઓફિસે ગયા હોય અને પંચાયત ઓફિસે તલાટી વારસાઈનું પંચનામું કરવાની ના પાડી દે. આવા સંજોગોમાં શું કરવાનું? આવા સંજોગોમાં બહુ સ્પષ્ટ રીતે ગામના સરપંચશ્રીના સંપર્કમાં રહી અને બે ઓળખીતાઓને આધાર કાર્ડની નકલ સાથે લઈ જવા. એ બે પંચો જાહેર કરે છે કે અમે જે જાહેર કરે છે એ વ્યક્તિને ઓળખીએ છીએ અને જે વ્યક્તિ ગુજરી ગયા છે એના આટલા વારસદારો છે. પંચનામામાં પંચોની જરૂર શું ને જવાબદારીઓ શું? પંચનામું કરવાનું જરૂરી એટલે બન્યું કે વારસદારોમાં પાંચ હોય તો એમાંથી કોઈ પણ એક કે બે ના નામ જાહેર થતા બીજાના નામો જાહેર ન થતા. તો અનુભવે એવું જણાયું કે ભાઈ તમામે તમામ વારસોના નામ જાહેર થવા જોઈએ. ઘણી વખત ગામડાઓમાં જૂની રૂઢિ પ્રમાણે પરિણીત સ્ત્રી એટલે પરિણીત દીકરીઓના હક્કો જાહેર કર્યા વગર જ રેકર્ડ ઉપર લેવામાં આવતા નહીં, તો આ કારણે તમામ દીકરી દીકરાઓના નામો રેકર્ડ ઉપર આવે એના માટે થઈ અને ગવર્મેન્ટે વારસાઈ અંગેની એન્ટ્રી દાખલ કરવામાં વારસાઈનું પેઢીનામું ફરજિયાત કર્યું. હવે આ સંજોગોમાં તમારે વારસાઈનું પેઢીનામું કર્યા વગર તમારી ખેતીની જમીનમાં કે પ્લોટમાં કે મકાનમાં કોઈ પણ પ્રકારે વારસાઈ નોંધ દાખલ થાય નહીં. એટલે આ આપણી જવાબદારી બની જાય છે કે આપણે તલાટીશ્રી પાસે જઈ અને ગુજરનાના વારસો જાહેર કરવા અને એનું પેઢીનામું રજૂ કરવું, એમની પાસેથી પેઢીનામું મેળવવું. તલાટીશ્રી પાસે જ્યારે તમે જશો ત્યારે તલાટીશ્રી પણ સીધે સીધું તમને પેઢીનામું બનાવીને નહીં આવે, એટલે એ કહેશે કે પહેલે તમે જેટલા વારસો છે એ વારસો જાહેર કરતું સોગંદનામું તૈયાર કરી આવો. એટલે તમારે સંપર્ક કરવાનો તમારા વકીલશ્રીનો, અને વકીલશ્રીને મળી અને વારસાઈ અંગેની વિગતો જાહેર કરતું સોગંદનામું તૈયાર કરાવડાવી, એ તૈયાર થયેલા સોગંદનામાને નોટરાઇઝ કરી અને નોટરાઇઝની એક વધારાની નકલ ઝેરોક્સ સાથે તલાટીને પેઢીનામું કરી આપવા અરજી કરવા. તલાટીશ્રી બે પંચોની રૂબરૂમાં પોતાના સહી સિક્કા મારી તમને વારસાઈનું પેઢીનામું કરી આપશે અને એ પેઢીનામા વાળા પાના સાથે તમામ વારસદારોના આધાર કાર્ડની નકલ જોડી અને ઉપર હકપત્રકમાં વારસાઈની નોંધ દાખલ કરવા માટેની અરજી સાથે જોડાણમાં સાત બાર સોગંદનામું, મરણનો દાખલો અને વારસાઈ પેઢીનામું, આટલું જોડી અને સંબંધિત તલાટીશ્રીની કચેરી
अथवा तो खेतीनी जमीन होय तो मामलतदारश्रीनी कचेरी अने शहेरी मिलकत होय तो सिटी सर्वे सुप्रिंटेन्डन्टनी कचेरीमां वारसाई नोंध गामना नमूना नंबर 6 हकपत्रकमां दाखल करवा माटेनी अरजी आपवानी। आ वारसाईनी नोंध तमे दाखल करवा माटे अरजी आपशो एटले एनी प्रोसेस थई अने काची नोंध दाखल थशे अने काची नोंध छे ई एना अमुक समय पछी मतलब कायदाकीय प्रोसीजर जे छे लेन्ड रेवन्यू कोडनी कलम 135D आनी नोटिस संबंधित पक्षकारोने भजवणी करी अने ए वारसाई नोंध मुदत विते प्रमाणित करवामां आवशे। घणी वखत एवुं पण थाय के वारसाई नोंध प्रमाणित न थाय एना कारणो शोधी लेवाना। शुं होई शके के न थाय? जो रेकर्ड उपर जाहेर थयुं होय के भाई गुजरनारना वारसो अधूरा जाहेर थया छे, गुजरनारना पूरा वारसो जाहेर थया नथी, गुजरनारना वारसोना हक हित जळवाय ते माटेनी हक पत्रकनी नोटिस लेन्ड रेवन्यू कोड कलम 135D नी बजवणी करवी जरूरी होय। ए बजवणी जो करवामां आवी न होय अथवा कोई वांधो के तकरार उभो थयो होय मिलकत ने लईने अथवा कोई कोर्ट मां ए मिलकत ने लईने लिटिगेशन एटले के दावो चालू होय तो एवी मिलकतोमां वारसाई दाखल न थाय। एटले सौथी पहला वारसाई जो दाखल नथी थई रही अथवा तो कोई नथी करी रह्यु अथवा तो संबंधित दाखल नोंध ने निर्णित नथी लेवा सत्तावाळाओ निर्णित नथी करता तो तमारे सौथी पहेलुं काम करवानुं छे के कोई पण प्रकारनुं डिस्प्यूट ज उभो न थाय ए रीते खूब ज सरळतापूर्वक समजणपूर्वक वारसाईनी अरजी करवी। वारसाईनी अरजी करती वखते ध्यानमां राखवानी बाबतोमां महत्वनी बाबत सौथी पहेला कोई पण एक वारसदार वारसो जाहेर करी शके छे, तमामे तमाम वारसो जाहेर करवा फरजियात छे। वारसो जाहेर कर्या पछी एनी काची नोंध दाखल करावी अने प्रमाणित थाय नहीं त्यां सुधी तेनुं फॉलोअप करवुं पण जरूरी छे। जो संबंधित वारसाई नोंध प्रमाणित करनार अधिकारी जो एने प्रमाणित नहीं करे तो एनी पासे बे कारण हशे। पहेलुं ए के कोईनो वांधो आव्यो एटले एना जे प्रमाणित करवाना अधिकार होता पूरा थई गया એટલે સંબંધિત પ્રમાણિત કરનાર અધિકારી એનાથી હાયર ઓથોરિટી પાસે એ નોંધના નિર્ણય માટે એ નોંધને મોકલશે। વાંધો જ્યારે આવે ત્યારે જમીન મહેસૂલના કાયદા પ્રમાણે તકરારી કેસ ઉભો થાય। તકરારી કેસમાં સંબંધિત ઓથોરિટી ખેતીની જમીન હોય તો મામલતદાર, સિટી સર્વેની પ્રોપર્ટી હોય તો સિટી સર્વેના સુપ્રિન્ટેન્ડન્ટ એ તકરારી કેસ ચલાવે અને બંને પક્ષકારોને સાંભળી જે ન્યાયોચિત હોય એવો નિર્ણય લે। તો વારસાઈ નોંધ દાખલ કરવી ખૂબ સરળ છે, હવે તો ઓનલાઈન પણ છે। તમે ઓનલાઈન ગવર્મેન્ટની વેબસાઈટ પર જઈ અને અરજી કરી શકો, એ ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરી શકો અને એ ડોક્યુમેન્ટને તમારે ફિઝિકલ પણ સંબંધિત મામલતદાર કચેરીમાં ઈ ધરા શાખામાં અથવા સિટી સર્વે કચેરીના સંબંધિત શાખા વોર્ડમાં એ તમારે જમા કરાવવાની। એટલે વારસાઈ બહુ સરળ છે અને વારસાઈ ખૂબ જરૂરી પણ છે। મારા આ બ્લોગ મારા આ ચેનલ પરથી હું તમને અવારનવાર વારસાઈ સંબંધિત નિત નવી મુસદ્દાઓ જે કાંઈ અપડેટ્સ આવતા હશે મૂકતો રહીશ। મારું આ જો ચેનલ ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોઈ પણ પ્રકારની ક્વેશ્ચન ક્વેરી હોય તો નીચેના કોમેન્ટ બોક્સમાં લખી અને તમે મારાથી પરામર્શ કરી શકો છો। આજની માટે આટલું જ, જય હિન્દ, જય ભારત।